જોઈ શકો છો એક ફૂટ જેટલું પાણી આવી ગયું છે. ઘરેથી નીકળાયને લગભગ કલાક જેવું થઈ ગયું છે અને જંગલ વિસ્તારની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ અમે. તુલસી શામ લગભગ 20 કિલોમીટર અહીંથી હવે બાકી છે અને વચ્ચે એકાદી હોટલ આવી હતી તો હોલ્ટ કર્યો છે. બહુ જોરદાર વાતાવરણ છે, ધીમો ધીમો વરસાદ આવે છે, છાંટા પડે છે અને હોટલની અંદર તમે જોઈ શકો છો કે હિંચકા ને એવું છે, પણ વરસાદી માહોલને લીધે આપણે એનો લાવો નહીં ઉઠાવી શકીએ, પણ કાંઈ વાંધો નહીં પછી ક્યારેક વાત. હવે આ પરિસ્થિતિની અંદર આની અંદર ગાડી નાખો ને તો સીધી ખંભાતના અખાતમાં મળે, એટલે વિચાર કર્યો છે કે 2-5 મિનિટ 10 મિનિટ ભલે રોકાવું પડે, પણ વાંધો નહીં જોઈ શકો છો 1 ફૂટ જેટલું પાણી આવી ગયું છે. તો આ પરિસ્થિતિની અંદર રાહ જોવી, ફોર વ્હીલની લાઈન લાગી ગઈ છે કારણ કે ટુ વ્હીલવાળા તો ધીમે ધીમે કરીને નીચે ઉતરીને પણ જઈ શકે છે, પણ ફોર વ્હીલોની લાઈન લાગી ગઈ છે અને ઘણા લોકો તો પાછા પણ વળી જાય છે, એટલું બધું પાણી છે. હવે જોઈએ શું થાય છે, કઈ રીતના આપણે આગળ વધીએ છીએ, પણ વાંધો નહીં આવે, ધીમે ધીમે પાણી જાય ત્યારે આપણે નીકળવાની કોશિશ કરીશું. બાકી તો બધું ભગવાનના હાથમાં છે, આપણા હાથમાં ક્યાં કઈ છે. લગભગ 1.5 કલાક જેટલી વાર જોઈ પણ પાણી નીચે ઉતર્યું નહીં, લગભગ ઉપર ને ઉપર જતું હતું, 1.5 ફૂટ જેટલું પાણી થઈ ગયું હતું. મિલખાથી જૂનાગઢ જતી વખતે વચ્ચે રામનાથ મહાદેવ આવે તો કીધું કે જાતા આવીએ. લગભગ 50 પગથિયા જેટલું ઉપર છે મંદિર અને સ્ફટિકની લિંગ છે, બહુ સરસ સ્થળ છે મહાદેવનું. જે મહાદેવના ભક્તો હોય એને જરૂરથી અહીંયા એકવાર તો વિઝિટ લેવી જ જોઈએ, દર્શન કરવા માટે આવવું જોઈએ. અને પાછળ બહુ જોરદાર છે નજારો, લોકેશન તમે જોઈ શકો છો. અત્યારે અહીંયા ઝાડવા છે, બતાવી શકું, પણ 50 પગથિયા હતા, ચડી રહ્યા તો હાફી રહ્યા હતા કારણ કે લોકડાઉનની અંદર આળસું શરીર થઈ ગયું આપણું. પણ Thank you.
जड़ा है जल पिए हार रे न्याना नमना नमना नौ निरंजन नाचे नांग समर नो सोम स्वांग जिन जोगी बुद्ध बांग थप्पर ते खलक खांग मुगराती नाथ जकन रोग तना पात तो शरणे भरने मरने तार 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 नमिये गिरनार तूने नमिये गिरनार नमिये गिरनार तूने नमिये गिरनार नाम खिणको तरगज निकांदरा राण किरण निरांगड़ा रावत थोड़ा नरसैना चैन पान समर लो सोम सांग जिन जोगी बुद्ध बांग कपर ती फलक का युगरा की नाथ नकल रोग गणा पाद तो शरण भरने मरने ताल तार तार नमिये गिरनार तूने नमिये गिरनार तो फाइनली जूनागढ़ अंदर अपने भवनाथ अंदर एंटर थी गया है। भवनाथ अंदर आई सौथी पहलू काम ये करूँ कि रात रोकावानी हो तो एक रूम की जरूर पड़े तो सारो एवो रूम सारा एवं रेंट की अंदर मिली गये अने हमें थोड़ूक हाथ पग मोटू धोई पाउडर हाथ बुध हगे वगे थी हमें सीधा आप जैसू जटाशंकर अने महत्व की बात ये कि आज सोमवार है अने सोमवार दिवसे जो जटाशंकर दर्शन करने लावा मे तो एनती मोटी कोई बात न कही गई तो सीधा आप जैसू भवनाथ तरफ अने जटाशंकर दर्शन करने 1 2 3 એમ સ્ટાર્ટ તો નીકળતા પહેલાં એવું થયું કે રૂમની બહારનો જે એટમોસ્ફિયર અને જે લોકેશન હતું એ બતાવી દઉં કારણ કે એકદમ આહલાદક આનંદ આવે એવું લોકેશન છે તમે જોઈ શકો છો આ ડુંગરો તમે જોઈ શકો છો ગિરનાર અહીંયા જોરદાર લોકેશન છે જૂનાગઢની અંદર આવો એટલે મોજ પડી જાય એમ હું કેવું તારું શુભમ મજા આવે છે અહીંયા રોમ બોમ રોમ બોમ બરોબર છે ને હા હા બરોબર તો વાંધો નહીં હવે ક્યાં જવાનું છે આપણે હવે આપણે ભૂલી બહુ જાય પાછા આવા ભૂલી જાય ને એ તમારો વાંધો જટાશંકર માં આપડે ઉપર ચડતા હતા ને જબરદસ્ત વસ્તુ આપડી હાથમાં લાગી ગઈ છે એવી હસ્તી જે તમે ક્યાંય નહીં જોયું હોય જોઈ શકો છો
જટાશંકર ના રસ્તે હવે ચડી ગયા છીએ અને જટાશંકર જવાના રસ્તે ઠેર ઠેર પથ્થર ઉપર આવી રીતના એરા બતાવેલા છે, જેના કર્યા છે અને બહુ પુણ્યનું કામ મળશે, કારણ કે રાહ આપણને ચિંતે છે. અને આ રસ્તા ઉપર હાલતી વખતે થોડોક ડરનો માહોલ ક્રિએટ થાય છે અને આ ઝરણાનો અવાજ બહુ જોરદાર રીતે આવે છે, સાંભળી શકો છો તમે. કહેવાય ને કે ડુંગરામાંથી ફુવારા છૂટે એ પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળે છે. બહુ આહલાદક લોકેશન હોય છે ફટાફટ. જતી વખતે ડગલે ને પગલે તમને આવા જોત જોવા મળશે. બહુ ખતરનાક લોકેશન છે. ફોટોગ્રાફર જે ફોટોગ્રાફીની અંદર ઇન્ટરેસ્ટ ધરાવે છે અથવા તો ફોટોગ્રાફીનો જેને શોખ છે એને જરૂરથી એકવાર જટાશંકરની મુલાકાત લેવી જોઈએ અને અદ્ભુત લોકેશન માણવાનો મોકો ચૂકવો ના જોઈએ મારા ખ્યાલથી. ચાલો આપણે આગળ વધીએ. તો લગભગ અડધીથી પોણી કલાક પછી જટાશંકરના દર્શન થઈ ગયા. ઉપર ચડી ગયો પણ હજી બધા જે રિલેટિવ છે એ નીચેથી ધીમે ધીમે આવે છે. હવે ત્યાર પછી આપણા દર્શન માટે જઈશું. હવે નીચે હતા ત્યારે એમ લાગતું હતું કે વાંધો નહીં આવે, આમ ચડી જાવ એમ આરામથી, પણ ઉપર ચડ્યા ત્યારે ખબર પડી કે આમ શ્વાસ ચડી ગયો, એમ લાગે છે કે થોડીક તકલીફ થાય એમ આ બાજુ, એટલે હલકામાં ના લેવું એમ. બીજો દિવસ અને સવારના લગભગ દશક જેવું થયું છે અને વિલિંગડન ડેમ ઉપર આવી ગયા છે અને આવતા વેતની સાથે છે એક જબરદસ્ત આપણા પૂર્વજોના દર્શન થઈ ગયા છે. વિલિંગડન ડેમની અંદર આવતા વેત જ એક ઇન્સિડન્ટ થઈ ગયું છે, જોઈ શકો છો. આ ચપ્પલે હવે સાથ છોડી દીધો છે, આવી રીતના તૂટી ગયું છે. જિંદગી હે ઝંડ મેરી ફિર ભી ઘમંડ નહીં, પણ કાંઈ વાંધો નહીં, હાલા રાખે બહાર નીકળા હોય તો. બાકી મોજ કરવાની છે, હું કેવું માસા? એકદમ મજા હો ભાઈ. કેમ બાકી વિલિંગડન ડેમ? વિલિંગડન ડેમ તો બહુ મસ્ત છે. તો વાંધો નહીં, જૂનાગઢ અદ્ભુત વાતાવરણ સાથે અને પ્રકૃતિની ફળમાં આ ગોદમાં જેને કહેવાય. તો પછી જૂનાગઢ તો જૂનાગઢ છે ભાઈ. બાકી લોકેશન જબરદસ્ત છે, જોઈ શકો. પાણી થોડુંક ઓછું છે. બાકી લોકેશન જબરદસ્ત છે વિલિંગડન ડેમની અંદર, એકવાર મુલાકાત જરૂર લેવી. અને જે જૂનાગઢના છે એ લોકોએ તો આવી ગયા છે, પણ જે બહાર છે અથવા તો જૂનાગઢ બહાર રહ્યું છે અથવા તો જે નેચર પ્રેમી છે અને જે લોકો ફરવા માગે છે તો જૂનાગઢની અંદર આવો અને વિલિંગડન ડેમની મુલાકાત જરૂર લેવો. દર્શનની બહુ જબરદસ્ત લોકેશન છે. ફોટોગ્રાફી લવર માટે અહીંયા એકવાર જરૂર ને જરૂર આવવું જોઈએ. સરખા ભેગા થઈ ગયા. Thank you.
Towers on the track. ધોધ તો જોવા મળ્યો નહીં પણ આ મકાઈ ને એનો લાવો ઉઠાવા મળ્યો અને જાંબાળા ની અંદર આવો એટલે થાબડી પેંડા ઉતરશે પાણી. પ્રકૃતિ ની અંદર વધ માં સમાયેલા આવા સરસ મજાના વૃક્ષો ને તમે જોઈ શકો છો. સરસ મજાના વૃક્ષ તો મન ની અંદર આમ શાંતિ થઈ જાય એમ. અને જૂનાગઢ ની અંદર આવીને તમે દ્રષ્ટિગોચર થાય ને નભના મુમીનો મેળ થાય છે. સીધી જ રોટા સુધી તમે જેટલા સુધી તમારી નજર થાય ને એ જગ્યા સુધી નકરું પ્રકૃતિ જ છે. તો મનની શાંતિ માટે વર્ષની અંદર એક વખત એટલીસ્ટ એક વખત તો જૂનાગઢની અંદર આવું અને મજા માણવી. બાકી જૂનાગઢ તો જૂનાગઢ છે, જૂનાગઢની અંદર બે દિવસ રહ્યા પણ મજા આવી ગઈ એમ. બાકી ફરવા માટે જૂનાગઢ એ બેસ્ટ જગ્યા ગુજરાતની અંદર મારા ખ્યાલથી કહેવાય. બાકી હવે આપણે ઘરે જશું. તો સૌથી પહેલાં તો બ્લોગ છેલ્લા સુધી જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. સમય તમારો ફાળવો બ્લોગ જોવા માટે અને પ્રકૃતિનો તમે આનંદ માણ્યો હશે વિડીયોની અંદર. બ્લોગની અંદર જે મેં ક્લિપ બતાવી છે એ બહુ જબરદસ્ત હતું. જૂનાગઢ જવાનું થયું એટલે એવું થયું કે બ્લોગ બનાવું, પણ એ પહેલાં યુટ્યુબ કમ્યુનિટી સેક્શનની અંદર મેં સવાલ પૂછ્યો હતો કે શું આ યુટ્યુબ મારી યુટ્યુબની ચેનલ છે એની અંદર બ્લોગ અપલોડ કરું. કોમેડી વિડીયો યુઝલી અપલોડ કરતો હોય છે પણ બ્લોગ બનાવવાનું અંદરથી એ જ હતી કે કદો બ્લોગ બનાવ્યો. તો યુટ્યુબ કમ્યુનિટી સેક્શનની અંદર મેં એક સવાલ પૂછ્યો હતો કે શું આ યુટ્યુબ ચેનલ ઉપર બ્લોગ અપલોડ કરું. તો લગભગ 80% પબ્લિકનો રિસ્પોન્સ યશની અંદર હતો અને બાકીના કેટલા થાય આ એ બાકીના જે ગણિત પાછું નબળું છે ને, બાકીના જેટલા ટકા હતા એનો રિસ્પોન્સ નોની અંદર હતો. તો બહુમતી યશની અંદર હતી તો આપણે બહુમતી ઉપર શું કામ ના જઈએ. તો બહુમતી 80% લોકોની ફરમાઈશ ઉપર આપણે આ બ્લોગ નાખી દીધો. અને બ્લોગ છેલ્લા સુધી જોવા માટે ફરીથી ધન્યવાદ આપનો કે આપનો આવી રીતના સપોર્ટ કરતા રહેજો. અને આ ચેનલ ઉપર કોમેડી વિડીયો પણ આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને બાજુને જે બેલ આઇકન આવે એ પણ દબાવવાનું ભૂલતા નહીં, કારણ કે બેલ આઇકન દબાવી લેશો તો જ્યારે આપણો નવો વિડીયો આવશે ત્યારે તમને નોટિફિકેશન મળી જાય. અને નોટિફિકેશન મળી જાય પછી તો કાંઈ ઉપાધી જ નથી, કારણ કે નોટિફિકેશન મળે એટલે તરત તમે વિડીયો સૌથી પહેલાં જોઈ શકો છો. અને ઘરે બેઠા ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને તમે એન્ટરટેનમેન્ટ મેળવી શકો છો. આનાથી મોટી કોઈ વાત ન કહી ગઈ. તો બસ આટલું જ હતું આ બ્લોગની અંદર. લગભગ બધી જ મુમેન્ટ કેપ્ચર કરવાની કોશિશ કરી છે બંને એટલી. જો કાંઈ રહી ગયું હોય તો આપણે બીજા બ્લોગની અંદર સારું એવું કરશું. અને હા, એક વસ્તુ કહેવાની હતી કે આ બ્લોગની અંદર તમને શું ખામી લાગે છે અથવા તો તમારું કાંઈ સજેશન અથવા તો કોઈ પણ ટિપ્સ આપી શકો છો મને કે આ ભાઈ વસ્તુ એટલી બધી મજા ન આવી એમ, અથવા તો એટ્રેક્ટિવ વધારે કઈ રીતના બ્લોગ અથવા તો વિડીયોને બનાવી ગઈ, તો યુટ્યુબ સેક્શનની કમેન્ટ સેક્શનની અંદર તમે તમારું સજેશન આપી શકો છો, ટિપ્સ આપી શકો છો અથવા તો ફરિયાદ કરી શકો છો એવું પણ કહી શકાય. અને જો વિડીયો ગમ્યો હોય તો કેવો ગમ્યો અથવા તો સારો પ્રતિસાદ હોય તમારો તો એ પણ ચેનલની કમેન્ટ કરો કે વિડીયો ભાઈ ગમે છે અથવા તો નથી ગમતા. તો નથી ગમતા તો શું કામ નથી ગમતા, તો આવો સુધારો કરો. બસ
આવી રીતના વ્લોગ અથવા તો નવા નવા કોમેડી વિડીયો તો આવતા રહે ગુજરાતીની અંદર, ગુજરાતી પબ્લિક માટે. તો બસ આવી રીતના સપોર્ટ કરતા રહેજો.